નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પ્રથમ સામાયિક પરીક્ષા 2023 અથવા તો પ્રથમ સત્રાંત પરીક્ષા 2023 લેવામાં આવે છે, તેમાં ધોરણ 10ના ગણિત વિષયનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની અને પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેવો. ચાલો તો શરૂ કરીએ ધોરણ 10ના ગણિત બેઝિક વિષયનું પ્રથમ સામાયિક પરીક્ષા 2023 જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. વિભાગ એ, અહીંયા આપણને કહ્યું છે કે સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી 16, દરેકનો એક ગુણ છે જેના કુલ 16 માર્ક્સ છે. તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું, 15 અને 51નો ગુસ્સાહ 1 નથી, તો જવાબ આવશે ખરું. બીજું, એન ઘાત ધરાવતી બહુપદીને n+1 શૂન્ય હોય છે, તો જવાબ આવશે ખોટું. ત્રીજું, સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર અસમય થાય, તો જવાબ આવશે ખરું. ચોથું, કોઈપણ માહિતી માટે બહુલક હંમેશા અનન્ય હોય, તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી આપણે આગળ જોઈએ, વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન ક્રમાંક 5 થી 10, એમાં 5મો સવાલ, 2 અવિભાજ્ય ધન પૂર્ણાંકોનો ગુસ્સા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે વિકલ્પ એ 1. છઠ્ઠું, 5 ક્રમિક અવલોકનો 0, 2, 3 m5નો બહુલક 3 હોય તો m બરાબર કેટલા થશે, તો જવાબ આવશે વિકલ્પ સી 3. ત્યાર પછી 7મું, એની કઈ કિંમત માટે સમીકરણ યુગમાં ax+3y બરાબર -7 અને bx+6y બરાબર -14 ને અનંત ઉકેલો હોય છે, તો અહીંયા જવાબ શું આવશે, તો કે વિકલ્પ સી 1. ત્યાર પછી 8મું, જો આલ્ફા બીટા અને ગેમા એ ત્રિઘાત બહુપદી ax3+bx2+cx+dના શૂન્ય હોય તો એના 1α+1β+1γ બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે વિકલ્પ એ -c/d. 9મું, નીચેનામાંથી સંભાવનાનું મૂલ્ય કયું ન હોઈ શકે, તો જવાબ આવશે વિકલ્પ એ -a. ત્યાર પછી આપણે જોઈએ 10મું, જો 0, 0, 2, 0 અને 0, 3 એ કોઈ લંબચોરસના 3 શિરોબિંદુઓ હોય તો તેનું ચોથું શિરોબિંદુ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે વિકલ્પ સી 2 અને 3. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી અને લખો. પ્રશ્ન ક્રમાંક 11 થી 16, નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ ખાલી જગ્યા છે, તો 60 થી 80. 12મું, જો p(a)=3/4 તો p(a)² ખાલી જગ્યા, તો જવાબ આવશે 1/4. ત્યાર પછી જોઈએ 13મી ખાલી જગ્યા, જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n/9 હોય તો n બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 9. 14મું, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 1. 15મું, બધા જ પદ વિચલનનો સરવાળો હંમેશા ખાલી જગ્યા છે, તો 0. ઉગમ બિંદુના યામ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 0 અને 0. ત્યાર પછી જોઈએ વિભાગ બી, નીચેના પ્રશ્નોની ગણતરી કરી અને જવાબ આપો 17 થી 26. એમાં 17મો સવાલ, કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો. તો એ 17 = a^10+7, એટલે અહીંયા d = 7/7, એટલે 1. તો આમ સામાન્ય તફાવત d = આપણને જવાબ મળશે 1. ત્યાર પછી આપણે જોઈએ 18મો સવાલ, શાંત સમાંતર શ્રેણી 4, 9, 14 થી લઈને 254નું છેલ્લેથી 10મું પદ શોધો. તો d = 9 - 4 = 5, એટલે કે હવે શ્રેણીને ઉલટાવીને લખતા 254, 249, 245 થી લઈ અને 4 સુધી આવશે. એ બરાબર 254, d = 249 - 254, એટલે -5, n = 10. હવે આપણે સૂત્ર મૂકીએ ને એમાં કિંમત મૂકીએ તો a^10 આપણને મળશે 209. આમ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 10મું પદ 209 થશે. તેના અથવામાં આપણને 18મો દાખલો આપેલો છે કે સમાંતર શ્રેણી -10, -5, 0, 5ના પ્રથમ 10 પદોનો સરવાળો. તો s^10 આપણે શોધવું પડશે, સૂત્ર મૂકીએ અને કિંમત મૂકીએ તો મળશે આપણને 125. ત્યાર પછી દાખલા નંબર 19, એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી 1 ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના ઉપર પહેલું 2 અંકની સંખ્યા અને બીજું પૂર્ણવર્ગ સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો કુલ શક્ય પરિણામો 90. ઘટના એ એટલે કે 2 અંકની સંખ્યા 10, 11 થી લઈને 90 સુધી. ઘટના એના સાનુકૂળ પરિણામો 81. p(a)=81/90, એટલે કે 9×9 અને 9×10, 9 ઉડી જશે તો p(a)=9/10, એટલે કે 0.9.
ત્યાર પછી ઘટના બી છે તો પીઓપ બી નું જવાબ મળશે આપણને 0.1, તેના અથવામાં આપણને 19મો દાખલો અહીં આપેલો છે. બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલી છે અને રેશમા મેચ જીતે તેની સંભાવના શોધો. તો સંગીતા અને રેશમા જીતે તે ઘટના પૂરક ઘટના છે. તો પી ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એસ બરાબર 1. ધારો કે પી ઓફ એસ એ સંગીતા મેચ જીતે તેની સંભાવના અને પી ઓફ એસ એ રેશમા મેચ જીતે તેની સંભાવના. તો 0.62 પી ઓફ એસ બાર ઇઝ ઇક્વલ ટુ 1. તો પી ઓફ એસ બાર ઇઝ ઇક્વલ ટુ 1 - 0.62 બરાબર 0.38. તો રેસમાં મેચ જીતે તેની સંભાવના 0.38 થશે. ત્યાર પછી આપણે જોઈએ 20મો. કુલદીપ બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. કહો કે રૂપિયા 1નો એક અને રૂપિયા 2નો બીજો, તો ઓછામાં ઓછી એક સાપ એચ મેળવે તેની સંભાવના કેટલી? તો બે સિક્કાને એક સાથે ઉછાળતા મળતા પરિણામો એચ 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 ટી ટી એચ અને ટી ટી. શક્ય પરિણામો 4. ઘટના એ ઓછામાં ઓછા એક છાપ, તો ઓછામાં ઓછી એક સાપ મળે તેના પરિણામો એચ 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 ટી અને ટી એચ. તો ઘટના એના સાનુકૂળ પરિણામો 3. તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3/4. 21મું. બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સનો વર્ગ માઇનસ 5x + 6 - 0 આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર 1/α + 1/β કિંમત શોધો. તો હવે શૂન્ય અને સહગુણકોનો સંબંધ પરથી જો ax² + bx + c ના 0 આલ્ફા અને બીટા હોય તો α + β ઇઝ ઇક્વલ ટુ -b/a અને α β ઇઝ ઇક્વલ ટુ c/a. હવે x² - 5x + 6 અને ax² + bx + c સાથે સરખાવતા a = 1, b = -5 અને c = 6. તો α β અને આનો જે જવાબ છે તે 5/6 મળશે આપણને. ત્યાર પછી દાખલા નંબર 22. પી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ t² - 5/0 શોધો. તો પી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 0 t² - 5 = 0, t² - √5 2 = 0. તો કિંમત એની અંદર મૂકીએ તો n² - b² મળશે a - b અને a + b. ત્યાર પછી આપણે જોઈએ 22મું. પી ઓફ એક્સ મેળવો જ્યાં α + β = 2 અને α × β = 3 હોય. ધારો કે માંગેલી બહુપદી x² + bx + c ના 0 આલ્ફા અને બીટા હોય તો α + β = -b/a અને α β = c/a = 3. તો ધારો કે a = k, તો b = k અને c = k. તો અહીં આપણને પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મળશે k + 0. ત્યાર પછી 23મો દાખલો આપણને આપ્યો છે. પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ y³ - 1 બહુપદીના ઘાત લખો અને પી ઓફ 1 શોધો. તો આ રીતે આપણને મળશે પી ઓફ 1 = 0. ત્યાર પછી સમરૂપ આકૃતિના ઉદાહરણો જણાવો. તો અહીંયા સમરૂપ આકૃતિના 2 ત્રિકોણ છે, 2 સમરૂપ ચોરસ આપેલા છે અને 2 વર્તુળો આપેલા છે. તેના અથવામાં આપણને 24મો દાખલો કીધો છે કે ત્રિકોણની સમરૂપતા માટેની બાખુબા અને ખુખુબા શરત લખો. તો બાખુબા શરત અને ખુખુબા શરત અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી 25મો દાખલો. પ્રચલિત સંકેતમાં L = 35σ, FI = 45, F = 10, H = 5, CF = 15 હોય તો મધ્યસ્થ શોધો. તો અહીં આપણને મધ્યસ્થ આપવામાં આવેલો છે 38.75. ત્યાર પછી આપણે આગળ જોઈએ 26મું. એક માહિતીનો મધ્યક 15 અને બહુલક 15 છે, તો મધ્યસ્થ શોધો. તો x² = 15, z = 15 અને m = ખાલી જગ્યા, તો m = મળશે આપણને 15. ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી. નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી અને જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 27 થી 34 પ્રત્યેકના 3 ગુણ છે. 27મો દાખલો. એક પેટીમાં ₹5 તથા ₹2 સિક્કા છે. કુલ સિક્કાની સંખ્યા 40 છે તથા કુલ રકમ 125 છે. તો દરેક પ્રકારના સિક્કાની સંખ્યા આપણે શોધવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ. n = 15 મળશે અને એનની કિંમત હવે આપણે સમીકરણ 1માં મૂકીએ એટલે n = 40 - 7 એટલે એની કિંમત 25. તો આમ ₹5 = 15 અને ₹2 = 25 સિક્કા આપણને મળશે. તેના અથવામાં આપણને દાખલા નંબર 27 આપવામાં આવ્યો છે. 3x + 2y = 4 અને 4x - y = -13નો ઉકેલ આદેશની રીતથી મેળવો. તો 3x + 2y = 4 એ પહેલું સમીકરણ છે, 4x - y = -13 એ બીજું સમીકરણ છે. તો સમીકરણ 2 પરથી y = 4x + 13 ને સમીકરણ 1માં મૂકતા 3x + 2 - 4x + 13 = 4. તો 3x + 8x + 26 = 4. તો 11x = 4 - 26. તો 11x = -22. તો x = મળશે આપણને -2. ત્યાર પછી x ની કિંમત આપણને અહીં આપેલી છે y = 4x + 13 માં મૂકતા. તો y = 4 - 2 - 2 - 13. તો y = -8 - 13. તો y નું મૂલ્ય મળશે આપણને 15. આમ x = -2 ને y = 5 મળશે. ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 28. બિંદુઓ -2 અને 0 0 0, 2 અને 0 સમરેખ છે તેમ સાબિત કરો.
ધારો કે બિંદુઓ એ બરાબર માઇનસ બે અને ઝીરો, બી બરાબર ઝીરો અને ઝીરો, સી બરાબર બે અને ઝીરો સમરેખ છે. તો એક્સ વન વાય વન, એક્સ ટુ વાય ટુ અને એક્સ થ્રી વાય થ્રી, તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણને ઝીરો મળશે. હવે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે, એટલે કે એક્સ વન કૌંસમાં વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ એક્સ ટુ કૌંસમાં વાય થ્રી માઇનસ વાય વન વત્તા એક્સ થ્રી કૌંસમાં વાય વન માઇનસ વાય ટુ. તો અહીંયા જવાબ મળશે ઝીરો. એટલે અહીં ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ઝીરો મળે છે. તેથી કહી શકાય કે બિંદુઓ માઇનસ બે અને ઝીરો, ઝીરો અને બે અને ઝીરો સમરેખ બિંદુઓ છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ દાખલા નંબર 28. અહીંયા આપણને કહ્યું છે કે બિંદુઓ એ બરાબર બે અને માઇનસ બે, બી બરાબર માઇનસ સાત અને ચારને જોડતો રેખાખંડના ત્રિભાગ બિંદુઓ, અહીં બિંદુઓ રેખાખંડનું ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે છે, તો એમના યામ શોધો. અહીં બિંદુ પી ઇઝ ઇક્વલ ટુ એક્સ થ્રી વાય થ્રી અને ક્યુ એટલે એક્સ ફોર વાય ફોર એ રેખાખંડ એબીને જોડતા રેખાખંડનું ત્રણ સરખા ભાગમાં વિભાજન કરે છે. બિંદુ પી એ રેખાખંડ એબીનું એક જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીં આપણને જવાબ મળશે માઇનસ એક અને ઝીરો. ત્યાર પછી બિંદુ ક્યુ એ પી બી રેખાખંડ પી બીનું મધ્ય બિંદુ છે, એટલે પી ઓફ એક્સ ચાર અને પી એક્સ ચાર એક વાય ચાર નું આપણને જવાબ મળશે માઇનસ ચાર અને બે. ત્યાર પછી 29મો દાખલો આપણને આપેલો છે કે બિંદુઓ પી ટુ માઇનસ થ્રી અને ક્યુ દસ અને વાય વચ્ચેનું અંતર 10 એકમ હોય, તો અહીંયા આપણને કહ્યું છે કે વાયની કિંમત આપણે શોધવાની છે. શેની કિંમત? તો કે વાયની. તો અહીંયા આપણને દાખલો આપવામાં આવેલો છે, તમે જોઈ શકો છો. તો આ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ. વાયનું મૂલ્ય આપણને મળશે માઇનસ ચાર અને અહીંયા વાય બરાબર મળશે આપણને 3. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 30. 5 વર્ષ પહેલાં નૂરોની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી, 10 વર્ષ પછી નૂરની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે, તો નૂરુ અને સોનીની વર્તમાન ઉંમર કેટલી થશે તે આપણને અહીંયા ગણવાનું કીધું છે. તો જુઓ, ધારો કે નૂરાની વર્તમાન ઉંમર બરાબર એક્સ વર્ષ, સોનુની વર્તમાન ઉંમર બરાબર વાય વર્ષ. તો પ્રથમ શરત મુજબ એક્સ માઇનસ 5 બરાબર 3 કૌંસમાં વાય માઇનસ 5, એક્સ માઇનસ 5 બરાબર 3 વાય માઇનસ 15. તો અહીંયા આપણને સમીકરણ 2 અને સમીકરણ 1, સમીકરણ 2 જે છે અને સમીકરણ 1ની અંદર આપણે કરતા માઇનસ કરતા બાદ કરતા તો આપણને જવાબ મળશે. વાયની કિંમત સમીકરણ 2ની અંદર અંતે મૂકીએ તો એક્સ બરાબર 50 વર્ષ. આમ નૂરી અને સોનુની વર્તમાન ઉંમર 50 વર્ષ અને 20 વર્ષ હશે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 31. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એકસાથે ઉછાળવામાં આવે છે, તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી ઉપર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય, 13 હોય, 12 કે તેનાથી નાનો હોય તો તેની સંભાવના કેટલી થશે? તો બે પાસાને એકસાથે ઉછાળતા કુલ પરિણામો આપણને 36 મળશે, જે નીચે મુજબ છે. ઘટના એ સરવાળો 8 હોય, ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો તો 2 અને 6, 3 અને 5, 4 અને 4, 5 અને 3, 6 અને 2. તો પી ઓફ એ આપણને મળશે 5 ના છેદમાં 36. ત્યાર પછી ઘટના બી 0 ના છેદમાં 36 એટલે 0, અને ત્યાર પછી ઘટના સી, તો પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 36 ના છેદમાં 36 એટલે કે 1. તેના અથવામાં આપણને અહીંયા દાખલો આપેલો છે 31મો દાખલો કે ભાઈ એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો 1 સફેદ 2 ભૂરી અને લાલ 3 લાલ હોય તેની સંભાવના, તો પી ઓફ ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં 9. ઘટના બી ભૂરી હોય તો એનું પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 3. ઘટના સી લાલ હોય સાનુકૂળ પરિણામો પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 4 ના છેદમાં 9. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 32. અહીં આપણને કહ્યું છે કે 100 દુકાનોના દરરોજના નફાની માહિતી નીચે પ્રમાણે છે, તો માહિતીનો બહુ લક્ષો હતો. તો દરરોજનો નફો આપણને અહીંયા રૂપિયામાં આપવામાં આવેલો છે. દુકાનની સંખ્યા અહીંયા તમે જોઈ શકો છો આપણને આપેલી છે. તો માહિતીનો બહુલક આપણે શોધવાનો છે, તો ઝેડ બરાબર આપણને મળશે 256.25. ત્યાર પછી 33મો દાખલો આપેલો છે. જો એનમું પદ એ એન બરાબર 3 વત્તા 2 એન હોય તો સંખ્યાઓની યાદીમાં પ્રથમ 24 પદોનો સરવાળો શોધો, તો એસ 24 બરાબર આપણને મળશે 672. મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધી જેટલા પણ સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે તે બધા જ સોલ્યુશન જે છે એમના પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી આ તમામ સોલ્યુશન જે છે એમની પીડીએફ મેળવી લેજો. પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી છે વિભાગ ડી, પ્રશ્ન ક્રમાંક 35 થી 39 હશે અને કુલ 20 માર્ક્સનો પ્રશ્ન છે. એક પ્રશ્નના કુલ 4 માર્ક્સ અહીં આપણને આપવામાં આવેલા છે.
તો જુઓ, એક શાળામાં ધોરણ 130 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ નીચેના કોષ્ટકમાં આપેલ છે. તો વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્ય શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ જે છે એનું કોષ્ટક આપણને આપવામાં આવ્યું છે. તો એક્સ બાર બરાબર મળશે આપણને 59.3 ગુણ. ત્યાર પછી 36મું, 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. તો આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી થશે? તો આપણને અહીંયા સંભાવના શોધવાની કીધી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે દાખલો ગણી શકીએ અને આપણે સંભાવનાઓ જે છે તે ગણી શકીએ. ત્યાર પછી છે 37મું, થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણ વિભાજન કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 1 જે છે સેક્શન ડી નો ક્વેશ્ચન નંબર 37. ત્યાર પછી 38મો દાખલો અહીં આપેલો છે આપણને, દાખલા નંબર 38નો અથવાનો દાખલો છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી 39મો દાખલો અહીંયા આપેલો છે એનો પણ અહીંયા તમે આન્સર જોઈ શકો છો. ત્યાર પછી 39મો દાખલો. ત્યાર પછી ફરી મળીશું આપણે મિત્રો એક નવા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના જે પ્રથમ સત્રાંત પરીક્ષા અથવા તો સામાયિક મૂલ્યાંકન કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે.